चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 प्राणियों में रचना की आयोजन। रचना की आयोजन में आपणे खास करीने पहला तो पेशीओनी चर्चा करता था। एमां संयोजक पेशी नी अंदर शिथिल संयोजक पेशी तरीके आपणे तंतु घटक पेशी नो अभ्यास करी चुक्या छीए, अने ए बीजा नंबर नी शिथिल संयोजक पेशी छे मेदपूर्ण पेशी, जेनी चर्चा अत्यारे करीशुं। मेदपूर्ण पेशी, तो आ मेदपूर्ण पेशी पण मित्रों शिथिल संयोजक पेशी छे। मेदपूर्ण पेशी ए पण शिथिल संयोजक पेशी छे। खास करीने आपणे ना स्थानी वात करीए तो आ मेदपूर्ण तरीके ओळखाती शिथिल संयोजक पेशी क्यां आवेली छे, एनुं स्थान क्यां छे, तो ए आपणी चामडीनी नीचे आवेली छे। स्थान त्वचा अथवा चामडीनी नीचे आवेली छे। एने शा माटे मेदपूर्ण कहेवाय? मेद एटले चरबी, चरबीनो संग्रह करता कोषोथी बनेली आ पेशी छे। मेदनो संग्रह करता कोषो, अहींया कोषो विशिष्टीकरण पाम्या हशे अने कोषोनी अंदर मेदनो संग्रह थाय छे, माटे आपणे एने मेदपूर्ण पेशी कहीशुं। तो मित्रों पहला सर्वप्रथम तो आपणे एक आकृति दोरीशुं, आकृतिना आधारे आ घटनाने समजवा प्रयत्न करीए छीए। જેમ કે હું અહીંયા આ પ્રકારે એક પેશી દોરું છું, આટલા વિસ્તારમાં મેદપૂર્ણ પેશી આપણે બતાવીએ, આટલા ભાગમાં હું મેદપૂર્ણ પેશી બતાવું છું। અહીં તમે જોઈ શકો છો કે હું આ પ્રકારનો કોષો બતાવીશ। ધારો કે આ એક કોષ છે, એની સાથે આ બીજો કોષ, આ રીતે આપણે પેશીની રચના કરતા કોષો બતાવી દઈએ। આ બધા કોષો બતાવ્યા मित्रों। आपणे प्राणी पेशीनो अभ्यास करीए छीए एटले पण याद राखीशुं के अहींया कोष दीवाल होती नथी, फक्त कोषरस पटलनी हाजरी जोवा मळे छे। क्यांक क्यांक आंतरकोषीय अवकाश पण होई शके मित्रों। तो टूंकमां आपणे कोषो बताव्या। हवे विचारो के आ दरेके दरेक कोष छे અને જે પેશી બનવાની છે, પેશીને આપણે નામ આપીએ છીએ મેદપૂર્ણ પેશી। તો એનો મતલબ એ થયો કે આ કોષોની ફરતે આવેલું જે આવરણ છે, કોષની ફરતે આવેલું એનું કોષરસ સ્તર અથવા કોષરસ પટલ છે। મિત્રો ક્યાંક કોષ કેન્દ્ર પણ હશે। કેવી સ્થિતિ છે હું બતાવીશ અહીંયા, તમે જોઈ શકો છો કે આ પ્રકારની કેટલીક રચનાઓ બતાવું છું। આ શું છે? તો મેં સ્પેશિયલ રેડ પેનથી દોરેલો જે ભાગ છે એમાં ચરબીનો સંગ્રહ થયેલો છે, મેદનો સંગ્રહ થયેલો છે। ટૂંકમાં આ પેશીના કોષ મેદનો સંગ્રહ કરતા હોવાથી આપણે એને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખાવીએ છીએ। આ પ્રકારે આ જે રેડ પેનથી આવરિત વિસ્તાર બતાવ્યો છે મિત્રો, એ છે મેદપૂર્ણ પેશી। મેદ છે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા હું જે રચના બતાવું છું આ એનું કોષ કેન્દ્ર છે। કારણ કે કોષરસ પટલ અંદર કોષરસ હશે અને આ શું થઈ જવાનું, એનું કોષ કેન્દ્ર બતાવ્યું, આ કોષોનું કોષ કેન્દ્ર બતાવ્યું। આ કોષ કેન્દ્ર પછીથી રેડ પેનથી જે દોરેલો વિસ્તાર તમને દેખાય છે ત્યાં શું થયું છે, તો એ પણ ઘટના જોઈએ મિત્રો કે આ જે વિસ્તાર છે હું ડોટેડ લાઇનથી બતાવું છું, આ જે ભાગ છે ત્યાં મેદ અથવા ચરબીનો સંગ્રહ થયેલો છે। એ ટૂંકમાં આ પેશીની રચના કરતા જે કોષો છે એમાં મેદનો સંગ્રહ થયેલો હોવાથી આપણે એને મેદપૂર્ણ પેશી કહીશું। આ શિથિલ સંયોજક પેશી છે અને તે ચામડીની નીચે, ત્વચાની નીચે આવેલી પેશી છે। ટૂંકમાં તમને કોષ દિવાલ જેવો અનુભવ થશે, પણ હકીકતમાં એ કોષ દિવાલ નથી। કોષરસ પટલ આ બહારનું આવરણ છે, આ કોષ કેન્દ્ર છે અને આ મેદથી ભરેલો ટોટલ વિસ્તાર છે। એટલે હું એ પણ લખી શકું કે મેદપૂર્ણ કોષો, મેદથી ભરેલા કોષો। હકીકતમાં આ કોષો રૂપાંતરિત થયા છે મેદનો સંગ્રહ કરવા માટે। કેટલાક તાત્કાલિક ઉપયોગમાં ના આવી શકે એવા પોષક પદાર્થો રૂપાંતરિત થઈ અને મેદમાં ફેરવાઈ ગયા હશે,
મેદનો સંગ્રહ કરતી આ પેશીને આપણે શું કહીશું? મેદપૂર્ણ પેશી. તો ચાલો મિત્રો એના વર્ણન તરફ જઈએ છીએ કે આ પેશી ખાસ કરીને ક્યાં આવેલી છે? ચામડીની નીચે આવેલી છે. આ પેશીના કોષો મેં તમને કહ્યું કે આ પેશીના જે કોષો છે મેદ એટલે ચરબી, મેદના સંગ્રહ માટે, મેદ દ્રવ્યનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે, રૂપાંતરિત થયેલા હોય છે, વિશિષ્ટીકરણ પામેલા હોય છે. જે વધારાના પોષક પદાર્થો, કેવા વધારાના પોષક પદાર્થો હું તો અહીંયા લખીશ, વધારાના પોષક પદાર્થો જે કોષ દ્વારા તરત જ ઉપયોગમાં લેવાતા નથી, એટલે કે વધારાના પોષક પદાર્થો જે ત્વરિત એટલે ત્વરિત ઉપયોગમાં લેવાતા નથી, તે પોષક દ્રવ્યો મેદમાં એટલે ચરબીમાં રૂપાંતરણ પામે છે. અને આ પેશીમાં સંગ્રહિત થાય છે અને તેથી જ આ પેશીને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખો મિત્રો કે આ જે મેદપૂર્ણ પેશી છે એ પણ એક શિથિલ સંયોજક પેશી છે. આ પેશી આપણી જે ત્વચા હોય ચામડીની નીચે આવેલી છે. મેદ હંમેશા ક્યાં હોય છે? ચામડીની નીચે હોય છે. આ પેશીના કોષો આ મેદ દ્રવ્ય એટલે ચરબી દ્રવ્યનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટીકરણ એટલે રૂપાંતરણ પામેલા હોય છે. આ કેવી રીતે મેદ બન્યું? તો કોષમાં આવેલા કેટલાક વધારાના જે પોષક પદાર્થો હતા જેનો કોષ તાત્કાલિક ઉપયોગ કરી શકતું નથી, એવા પોષક પદાર્થો સામાં રૂપાંતરિત થઈ ગયા છે મેદમાં, અને એ મેદનો સંગ્રહ પેશીમાં થયો હોવાથી આ પેશીને આપણે શું કહીએ છીએ? મેદ પૂર્ણ પેશી તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો ત્યાર પછી આપણે પ્રકાર જોયો હતો શિથિલ સંયોજક પેશી, પછી બીજો પ્રકાર કયો હતો? સઘન સંયોજક પેશી. આ શિથિલ સંયોજક પેશીનો પ્રકાર હતો, હવે આપણે સઘન સંયોજક પેશીની વાત કરીએ. સઘન સંયોજક પેશી, તમે જાણો છો કે સઘન સંયોજક પેશીના પણ આપણે બે પ્રકાર પાડી ચૂક્યા છીએ, સઘન નિયમિત અને સઘન અનિયમિત સંયોજક પેશી. તો ચાલો મિત્રો અહીંયા ધ્યાન રાખીશું કે સઘન સંયોજક પેશીમાં, કેમ એને સઘન સંયોજક પેશી કહેવાય છે અને એના પછી આપણે બે પ્રકાર જોવાના છે, સઘન નિયમિત અને સઘન અનિયમિત. પહેલા તો એક મતલબ એ સમજી લો કે શિથિલ સંયોજક પેશીમાં કોષોની સંખ્યા થોડી ઓછી હોય છે અને આંતરકોષીય દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે, પણ સઘન સંયોજક પેશીમાં શિથિલ સંયોજક પેશીની સાપેક્ષમાં કોષોની સંખ્યા અને તંતુઓની સંખ્યા પણ કેવી હોય? વધુ, એટલે આપણે સઘન સંયોજક પેશી કહીશું. સઘન સંયોજક પેશીના પાછા બે પ્રકારો પડવાના છે, પણ એ પહેલા હું એક વાક્ય લખું છું. સઘન સંયોજક પેશીમાં તંતુ એટલે કયા? કોલાજન તંતુ આપણે કહેતા હતા ને, એ જે કોષો દ્વારા જ ઉત્પન્ન થયા હશે, શ્વેત તંતુ, સફેદ તંતુ, કોલાજન તંતુ. તો આ પેશીમાં તંતુ કોષો એટલે જે કોષો તંતુઓને ઉત્પન્ન કરે છે એવા તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા છે. સઘન થોડા ગીચોગીચ સઘન રીતે ગોઠવાયેલા હોય છે. સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણીને આધારે, કોના આધારે? મેં તમને અગાઉ કહ્યું હતું કે સઘન સંયોજક પેશીઓને તંતુઓની ગોઠવણીને આધારે બે પ્રકારમાં વહેંચી શકાય. કયા બે પ્રકાર? તો સઘન નિયમિત સંયોજક પેશી અને સઘન અનિયમિત સંયોજક પેશી. સઘન
નિયમિત સંયોજક પેશી આકૃતિના આધારે આપણે વધુ સમજ સારી રીતે મેળવી શકીશું. તો સઘન નિયમિત કોને કહેવાય? મિત્રો, હું અહીંયા પણ એક નાનકડી આકૃતિ દોરીશ. જેમ કે મારે સઘન નિયમિત સંયોજક પેશી બતાવી છે આટલા વિસ્તારમાં, અને આટલા વિસ્તારમાં મારે સઘન અનિયમિત સંયોજક પેશી બતાવવી છે. બંનેમાં શું ફેર છે જરા જોઈશું. તો જુઓ મિત્રો, સર્વપ્રથમ તો હું અહીંયા એક આકૃતિ દોરીશ કે જેમાં આ પ્રકારે સફેદ તંતુઓ બતાવું છું. લગભગ આ જે સફેદ તાંતણાઓ કે તંતુઓ છે, સફેદ તંતુઓ, એ જાણે કે એકમેકને સમાંતરે સઘન રીતે ગોઠવાયેલા હોય એવા તમને દેખાય છે. આ પ્રકારના બધા તંતુઓ છે સઘન તંતુઓ, અને એ કોલાજન તંતુઓ છે. ખાસ કયા? સફેદ એટલે કોલાજન તંતુઓ. આ બધા એકબીજાને સમાંતરે જાણે કે નિયમિત રીતે ગોઠવાયા હોય એવી ગોઠવણી છે સઘન નિયમિત. આ પ્રકારની આપણે આકૃતિ દોરી શકીએ. આ બધા તંતુઓ કયા છે? કોલાજન તંતુઓ, સફેદ તંતુઓ. અહીં પણ બતાવીશું. તો અહીંયા તમને સ્પષ્ટ દેખાશે કે જાણે કે તંતુ એકબીજાને સમાંતરે ગોઠવાયેલા છે. એટલું જ નહીં, આ તંતુઓ શું છે? એનું આંતરકોષીય દ્રવ્ય આધારક છે. એ ઉત્પન્ન ક્યાંથી થયું? તો આ આંતરકોષીય દ્રવ્ય મિત્રો કોષોમાંથી ઉત્પન્ન થયું છે. હું કોષો બતાવું છું. આ કોષ તંતુકોષ બતાવ્યો. ધારો કે આ એક તંતુકોષ છે, બીજો તંતુકોષ છે, આ પ્રકારે ત્રીજો તંતુકોષ, ચોથો બતાવીશું, પાંચમો. આ બધા શું બતાવ્યા? તંતુ ઉત્પન્ન કરનારા કોષો, તંતુ કોષો. એટલે આ પેશીની રચના કરતા જે કોષો છે એ બધા જ કોષોને આપણે શું નામ આપીશું? તંતુ કોષો. ટૂંકમાં એ પણ લગભગ જાણે કે ખરોળમાં ગોઠવાયા હોય એવી આપણને નિયમિત ગોઠવણી દેખાય છે. અસ્તવ્યસ્ત ગોઠવણી હોતી નથી. તો હવે તમે વિચારી શકો છો, હું એવું નથી કહેવા માગતો કે અહીંયા પ્રવાહી સ્વરૂપનું આંતરકોષીય દ્રવ્ય ન હોય. એ તો હશે જ. આ પ્રવાહી સ્વરૂપનું આંતરકોષીય દ્રવ્ય તો અંદર છે જ. પણ મહત્વનો પોઈન્ટ એ થયો કે સઘન સંયોજક પેશીમાં પણ તંતુ ઉત્પન્ન કરતા તંતુ કોષો આવેલા છે. લખીશ અહીંયા હું તંતુ કોષો. અને આ તંતુ કોષો દ્વારા જે તંતુ ઉત્પન્ન થયા, ખાસ કરીને કોલાજન તંતુઓ, સફેદ તંતુઓ ઉત્પન્ન થયા, એ એકબીજા સાથે સમાંતરે ગોઠવાયેલા હોય, નિયમિત રીતે ગોઠવાયેલા હોય એવી ગોઠવણી દેખાય છે. માટે આપણે એને શું કહીએ છીએ? સઘન નિયમિત. એની સાપેક્ષમાં તમે જુઓ કે ધારો કે હું અહીંયા એક આકૃતિ દોરું છું. હું અસ્તવ્યસ્ત બતાવીશ. જેમ કે મેં આ કોલાજન તંતુઓ બતાવ્યા છે, પછી અહીંથી તમે જુઓ આ પ્રકારે બતાવ્યા, એટલે એકબીજાને જાણે કે સમાંતરે નથી, છૂટા છવાયા છે, નિયમિત ગોઠવણી નથી, અસ્તવ્યસ્ત ગોઠવણી છે, અનિયમિત ગોઠવણી કહી શકાય. અને છતાં આપણે કોલાજન તંતુઓ તો છે જ, કોલાજન તંતુઓ તો છે જ, અને કોલાજન તંતુઓ પણ ઉત્પન્ન ક્યાંથી થયા છે? તંતુ કોષોમાંથી. એટલે પેલી પેશીની જેમ અહીંયા પણ આપણે તંતુ કોષો તો બતાવવા જ છે. એટલે હું હવે તંતુ કોષો બતાવું છું, એ પણ તમે જુઓ અસ્ત વ્યસ્ત. એક તંતુ કોષ છે, ધારો કે તંતુ ઉત્પન્ન કરનારો, આ બીજો તંતુ કોષ છે, ત્રીજો. આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતા આપણે તંતુ કોષોને બતાવી શકીએ. અને આ તો એનું આંતરકોષીય દ્રવ્ય છે જ, પ્રવાહી સ્વરૂપનું અર્ધતરલ આંતરકોષીય દ્રવ્ય છે જ. તો મિત્રો હવે જરા ધ્યાન રાખો, બંનેના તફાવતની પણ આપણે ચર્ચા કરી લઈએ. પહેલાં હું ફરી કહી દઉં, સઘન સંયોજક પેશી. તો સઘન સંયોજક પેશીમાં તંતુઓ એટલે આ તંતુ કોષો, સોરી, પહેલાં કોણ છે? તંતુ એટલે કોલાજન તંતુઓ, આ દેખાય છે કોલાજન તંતુઓ. અને બીજું કોણ છે? તંતુ કોષો આવેલા છે. એ સઘન રીતે એટલે થોડાક કે ઘીચોઘીચ ગોઠવાયેલા હોય છે.
છતાંય તંતુઓની ગોઠવણી કેવી છે? શું તંતુઓ બધા જ લગભગ એક સમાંતરે નિયમિત ગોઠવાયા છે? તો એને સઘન નિયમિત કહીશું. અને તંતુઓ એકબીજાને સમાંતરે નહીં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે તો આપણે એને શું કહીશું? સઘન અનિયમિત સંયોજક પેશી તરીકે ઓળખાવીશું. તો ટૂંકમાં તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે અને તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી પણ કહે છે. સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે, જુઓ આ સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે, આ સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે કોણ આવેલું છે? કોલાજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા છે. ખરેખર વાક્ય રીતે એ ન થાય, પણ એમ લખવું જોઈએ કે સઘન નિયમિત સંયોજક પેશીની અંદર કોલાજન તંતુઓના બનેલા સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે આ તંતુ ઉત્પન્ન કરતા તંતુ કોષો સ્થાન પામેલા હોય છે. બરોબર? ચલો મિત્રો, સઘન અનિયમિતમાં જુઓ, સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ, તંતુ કયા હતા? મુખ્યત્વે કોલાજન. એ શું છે? વિવિધ ગોઠવણી દર્શાવે છે. વિવિધ ગોઠવણી દર્શાવે છે. આ પેશી પણ ક્યાં આવેલી છે? ત્વચાની નીચે. પેશી ત્વચાની નીચે સ્થાન પામેલી છે. હવે મિત્રો, બે મહત્વના મુદ્દા. અગાઉ મેં તમને કહ્યું હતું કે સઘન સંયોજક પેશીમાં તંતુઓની ગોઠવણીના આધારે આપણે બે પ્રકાર પાડ્યા, સઘન નિયમિત અને સઘન અનિયમિત. સઘન નિયમિતમાં પાછા આપણે બે પ્રકાર પાડવાના છે. સઘન નિયમિતમાં કોણ કોણ આવશે? સ્નાયુબંધ અને અસ્થિબંધ. તો અહીંયા શબ્દ લખીશ કે સઘન નિયમિત સંયોજક પેશીમાં બે ભાગોનો સમાવેશ થાય છે. કોનો કોનો? તો એક છે અસ્થિબંધ અને બીજો છે સ્નાયુબંધ. સ્નાયુબંધ તરીકે ઓળખાતી સઘન સંયોજક પેશી અને બીજા નંબરની છે અસ્થિબંધ તરીકે ઓળખાતી સઘન સંયોજક પેશી. હવે સ્નાયુબંધ તરીકે ઓળખાતી સઘન સંયોજક પેશી એટલે શું? તો આ વિચારો કે ધારો કે કોઈ આ એક અસ્થિ છે, હાડકું છે, આ એક અસ્થિ છે અને આ અસ્થિ પર, આ કંકાલ એટલે હાડકું છે અને એના પર આ સ્નાયુ આવેલો છે. ધારો કે સ્નાયુ ગોઠવાયેલા છે અને તેથી તો આપણે એને કંકાલ સ્નાયુ કહીશું. હાડકા સાથે સંકળાયેલા જે સ્નાયુઓ છે, આપણા હાડકા સાથે સંકળાયેલા જે કંઈ સ્નાયુઓ છે, એ સ્નાયુઓને આપણે શું કહીશું? કંકાલ સ્નાયુ. એટલે આ છે કંકાલ સ્નાયુ, યાદ રાખો. આ કંકાલ સ્નાયુ અને આ પોતે કોણ છે? કંકાલ એટલે હાડકું. આ કંકાલ એટલે અસ્થિ અને આ સ્નાયુ વચ્ચે, અહીંયા હું આ ડોટ બતાવું છું, આ ડોટેડ લાઇનેડ બતાવું છું વિસ્તાર, એ જે સંયોજક પેશી છે એને આપણે સ્નાયુબંધ કહીશું. તો સ્નાયુબંધનો અર્થ શું થાય? જે કંકાલ સ્નાયુઓને, આ કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે એવી સંયોજક પેશીને આપણે શું નામ આપીશું? સ્નાયુબંધ તરીકે ઓળખાવીશું. તો આ સ્નાયુબંધ પેશીમાં પણ કેવી ગોઠવણી હશે? સઘન નિયમિત. જ્યારે મિત્રો સ્નાયુબંધ પછી અસ્થિબંધ એટલે શું? અસ્થિબંધમાં તમે આટલું યાદ રાખો કે ધારો કે હું કોઈ એક અસ્થિ બતાવું છું, આ મેં એક અસ્થિ બતાવ્યું, એની સાપેક્ષમાં હું આ બીજું અસ્થિ બતાવું છું, તો પાસ પાસેના બે અસ્થિઓને સાંકળતી જે સંયોજક પેશી છે અહીંયા, એને આપણે શું નામ આપીશું? અસ્થિબંધ. આને શું કહીશું? અસ્થિબંધ. સ્નાયુબંધ અને અસ્થિબંધમાં ફેર શું છે? તો સ્નાયુબંધ નામે ઓળખાતી સંયોજક પેશી હાડકાને કંકાલ સ્નાયુ પેશી સાથે જોડે છે. જ્યારે બે અસ્થિઓને, બે હાડકાઓને એકબીજા સાથે સાંકળતી સંયોજક પેશીને શું નામ આપીશું? અસ્થિબંધ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો મિત્રો ચાલો આપણે આટલે સુધીની જે ચર્ચા કરી એ શું છે? સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશીના પાછળ બે પ્રકાર પડ્યા, સઘન નિયમિત અને સઘન અનિયમિત. મેં તમને એ પણ કહ્યું કે આ પેશી ત્વચામાં આવેલી છે, ચામડીમાં. કાસ્થિ, અસ્થિ અને રુધિર એ વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશી છે. હવે આપણે જે જોવી છે ત્રીજા નંબરની, કઈ? કાસ્થિ, અસ્થિ અને રુધિર, વિશિષ્ટ સંયોજક પેશી. અત્યાર સુધી આપણે સંયોજક પેશીના બે પ્રકાર જોઈ ગયા, શિથિલ સંયોજક પેશી, બીજો પ્રકાર કયો? સઘન સંયોજક પેશી. અને હવે ત્રીજો પ્રકાર જોઈ રહ્યા છીએ, વિશિષ્ટ સંયોજક પેશી, વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી.
ત્રીજો પ્રકાર, સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી. તમે જાણો છો મિત્રો કે વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી એ વિશિષ્ટ સંયોજક પેશી છે જેમાં ત્રણ પ્રકારની પેશીનો સમાવેશ થાય છે. તો હું લખીશ કે જેમાં કાસ્થિ, અસ્થિ અને પ્રવાહી સંયોજક પેશી તરીકે રુધિર, આ ત્રણનો સમાવેશ થાય છે. મિત્રો તમે જાણતા હશો કે કાસ્થિ ક્યાં છે, તો આપણો જે કાન છે, કર્ણપલ્લવ, આ જે કર્ણપલ્લવ છે એ કાનના ભાગને આપણે પકડી વાળી અને છોડી દઈએ તો એની મૂળ સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરે છે. નાકમાં નાસિકા સેતુ, નાકનો પડદો વગેરે જે ભાગ છે એ પણ કાસ્થિના બનેલા છે. લાંબા જે હાડકાઓ છે, હાડકા પર ગોળાકાર અસ્થિ શિર આવેલું હોય એના પર પણ કાસ્થિનું આવરણ આવેલું છે. ટૂંકમાં કાસ્થિ વળી શકે એવું નરમ સ્થિતિસ્થાપક હાડકું છે. જ્યારે અસ્થિ બરડ હોય, આ ભાગનું જે હાડકું છે એને આપણે વાળવા જઈએ તો એ તૂટી જાય, સખત બરડ હોય છે, અસ્થિતિસ્થાપક હોય છે. અને રુધિર તો તમે જાણો છો કે પ્રવાહી સંયોજક પેશી છે. ચલો મિત્રો, એમાંથી આપણે આજે ચર્ચા કરવી છે કાસ્થિની. પહેલી પેશી આપણે ભણવી છે કાસ્થિ. આ કાસ્થિને સર્વપ્રથમ તો હું એના સ્થાનની વાત કરું તો એવું કહી શકાય કે કાસ્થિ નાકનો ટોચનો ભાગ બનાવે છે,